કેમ છો બધા મજામાં? તો આપણે ધોરણ 8 ની અંદર વિષય ગુજરાતીમાં આપણે 4 પાઠ સુધી ભણ્યા. ત્યારબાદ એ પાઠને અંતે આપણને ભાષા સજ્જતા આપેલી છે. તો ભાષા સજ્જતા એટલે શું વિદ્યાર્થી મિત્રો? તો ભાષા સજ્જતા એટલે જે ભાષાની કોઈ અજોડ અભિવ્યક્તિ છે, ભાષાની અજોડ અભિવ્યક્તિને આપણે ભાષા સજ્જતા કહીએ છીએ, જેમાં આપણને વ્યાકરણ કહીએ છીએ, જેને આપણે વ્યાકરણ કહીએ છીએ. કોઈ પણ ભાષા હોય તો ભાષાની અંદર વ્યાકરણનો ખૂબ મહત્વ છે. વ્યાકરણ શુદ્ધ હોય તો જ એનો ઉચ્ચાર, લેખન અને એને સારી રીતે સમજી શકાય છે. તો એ વ્યાકરણને આપણે આજે સમજવાનું છે. તો આપણે ગુજરાતી ભાષાની અંદર, અંગ્રેજીની અંદર, હિન્દી ભાષાની અંદર પણ આપણે સ્વર અને વ્યંજન વિશે સમજ્યા. આપણને ખબર છે સ્વર અને વ્યંજન એ શું છે? સ્વર કયા છે એ ખબર છે, વ્યંજન કયા છે એ પણ આપણને ખબર છે. તો આજે આપણે સ્વર અને વ્યંજન, સંધિ છૂટી પાડો અને સંધિ જોડો, સ્વર અને વ્યંજનની મદદથી શબ્દ બનાવવા અને છૂટા પાડવા એના વિશે શીખવાનું છે. એ ઉપરાંત આપણે જે વાક્યના પ્રયોગો છે એના વિશે આજે આપણે માહિતી મેળવીશું. વાક્યના પ્રયોગો છે એ પણ આપણને પાઠની અંદર સારી રીતે સમજાવેલા છે. એનો તમારે વાંચન કરવાનો, વધારે પડતો મહાવરો કરવાનો, જેને કારણે તમને થોડી સમજ પડે. અને જેમ વધારે વાંચશો એમ તમે વ્યાકરણની અંદર પારંગત બનશો. આપણે ગુજરાતી માધ્યમના જે વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓને, વિદ્યાર્થી તરીકે આપણે સારી રીતે ગુજરાતી ભાષાને સમજી શકીએ છીએ. અને એ ગુજરાતી ભાષાના વ્યાકરણની મિલાવટથી પણ આપણે બોલી શકીએ છીએ. પણ કયા વ્યાકરણનો ક્યાં ઉપયોગ થયો છે એને આપણે સમજ નથી, તો એના વિશે આપણે આજે થોડી સમજણ મેળવીશું. અને એ સમજણ મેળવ્યા પછી તમારે પાઠની અંદર આપેલું જે વ્યાકરણ છે એ વ્યાકરણને તમારે સારી રીતે વાંચવાનું છે. એ ઉપરાંત જે મેં બોર્ડ ઉપર લખ્યું છે, ચોપડીમાં આપેલું છે, એ તમારે ગુજરાતીની ચોપડીમાંથી જોઈને સારા અક્ષરે ગુજરાતીની નોટની અંદર લખવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 એમાં વિષય ગુજરાતીમાં આપણે વ્યાકરણ જોઈશું. એ પાઠને અંદર અંતે આપણને ભાષા સજ્જતા આપેલી છે. તો આવી જે ભાષા સજ્જતા છે એને શું કહેવાય? તો ભાષા સજ્જતા એટલે ભાષાની અજોડ અભિવ્યક્તિને ભાષા સજ્જતા કહેવાય. ભાષાની કોઈ જોડ નથી, એને સારી રીતે અભિવ્યક્ત કરી શકાય છે. આપણે કેવી સરસ રીતે બોલી શકીએ છીએ, આપણે ગણતરીમાંથી જ આપણને સંસ્કાર મળેલા છે કે જેને આપણે ગુજરાતી ભાષાની અંદર સારી રીતે બોલી શકીએ છીએ, વાંચી શકીએ છીએ અને સમજી શકીએ છીએ. તો આવી જે અજોડ અભિવ્યક્તિ છે એને આપણે ભાષા સજ્જતા કહીએ. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈશું સ્વર અને વ્યંજન. સ્વર અને વ્યંજન, તો સ્વર શું છે, વ્યંજન શું છે? તો ચોપડીની અંદર દરેક વિદ્યાર્થી ધ્યાન આપશે તો જો વિદ્યાર્થી મિત્રો આપણે સ્વર અને વ્યંજન વિશે માહિતી મેળવીશું. દરેક વિદ્યાર્થી કાવ્ય બે એકાદ્ય ચિંગારી એ કાઢે અને એમાં પાના નંબર 5 ઉપર જે ભાષા સજ્જતા આપેલી છે એને આપણે જોઈશું. તો સ્વર અને વ્યંજન, સ્વર અને વ્યંજનને ઓળખવા માટે આપણે જે બોલીએ છીએ એ સ્વર અને વ્યંજનની મેળવણીથી જ આપણે બોલી શકીએ છીએ. તો ભાષાનો જે નાનામાં નાનો જે ઘટક છે, જે એકમ છે, જેને ધ્વનિ રૂપે, અવાજ રૂપે આપણે બોલી શકીએ છીએ એને આપણે સ્વર અને વ્યંજન તરીકે ઓળખીએ છીએ. એ લખ્યું છે કે ભાષાનો નાનામાં નાનો ઘટક જે એકમ છે તે ધ્વનિ છે.
અવાજ દ્વારા આપણે રજૂઆત કરી શકીએ છીએ, બોલી શકીએ છીએ, જેને આપણે સમજી શકીએ છીએ એ ધ્વનિ છે, એને આપણે શું કહીએ છીએ? ભાષાના આવા ધ્વનિઓને આપણે પરંપરાથી સ્વર અને વ્યંજન તરીકે ઓળખીએ છીએ. સ્વર કયા છે તો આપણને ખબર છે કે અ આ ઈ ઈ ઉ ઉ રુ એ ઐ ઓ ઔ અમ અહ એ બધા શું છે? સ્વર છે. તો સ્વર એટલે શું? તો સ્વર એટલે જો કે ફેફસામાંથી જે નીકળેલી અવાજ છે, જે મોં કે નાકમાં જે ધ્વનુ રૂપે જે સંભળાય છે, અને એ જે વાયુ મોજું કોઈ અવરોધ વિના જુદા જુદા પોલાણામાંથી આંદોલિત થઈને જે બહાર આવે છે એને સ્વર કહેવાય છે. કે મોં કાં તો નાકમાંથી, મોં કે નાકમાંથી જે અવાજ રૂપે આપણને જે સંભળાય છે, અને એ જે વાયુ મોજું જે છે એ કોઈ અવરોધ આવ્યા વગર સીધું બહાર નીકળી જાય છે, અને એ પણ જુદા જુદા પોલાણોમાંથી જુદી જુદી જે જગ્યા હોય ને બહાર, એ જે અવાજ છે બહાર નીકળવા માટેનું જે નાની એવી જગ્યા હોય, જે પોલાણ છે એમાંથી જે બહાર નીકળે, એ આંદોલિત થઈને જે અવાજ દ્વારા બહાર નીકળે છે એને આપણે સ્વર કહીએ છીએ. તો લખ્યું છે કે મોં કે નાકમાંથી ધ્વનિ રૂપે સંભળાતું એ વાયુ મોજું કોઈ પણ અવરોધ વિના, કોઈ એને અવરોધી શકે નહીં, બહાર નીકળી જ જાય એવા જુદા જુદા પોલાણોમાંથી આંદોલિત થઈને બહાર આવે એને સ્વર તરીકે આપણે ઓળખીએ છીએ, જે આપણે સાંભળી શકીએ છીએ. તો સ્વર કયા છે? તો આ આપણને લખેલા છે મેં બોર્ડ ઉપર. તો એ સિવાય અધૂરા જે સ્વર છે તમારે પૂરા કરવાના, કારણ કે પહેલા ધોરણની અંદર આપણે કક્કોને મારાક્ષરી સ્વર બધું શીખેલા છે. તો એ સ્વર અ આ ઈ ઈ ઉ ઉ એ ઐ ઓ ઔ અમ અ અહ એ બધા શું છે? સ્વર. તો વિદ્યાર્થી મિત્રો આ જે છે સ્વર છે. હવે આપણે વ્યંજન વિશે શીખીશું કે મ કે નાકમાંથી ધ્વનિ રૂપે સંભળાતું એ વાયુ મોજું ક્યાંક પૂરેપૂરું કે આંશિક રીતે મો દ્વારા કે નાકમાંથી જે સંભળાતું જે વાયુ મોજું છે એ ક્યાંક પૂરેપૂરું બહાર નીકળી જાય છે. તો ક્યાંક થોડું થોડું એમ કે આપણને જે સંભળાય છે અવરોધ આવીને બહાર આવે છે અને સંભળાય છે એને આપણે વ્યંજન કહીએ છીએ. વ્યંજનની અંદર સ્વર ઉમેરવાથી આખું વ્યંજન તૈયાર થાય છે. તો વ્યંજન એટલે શું? વી વત્તા અંજન. અંજન એટલે આજવું. આજવું એટલે કે એની અંદર મિલાવવું, ભેગું કરવું. એની અંદર એક શબ્દની અંદર બીજો શબ્દ જે ઉમેરાય છે, અક્ષર વર્ણ જે ઉમેરાય છે, એની અંદર જે મેળવણી કરીએ છીએ, જે ધ્વનિ ઘટક છે એને આપણે શું કહીએ છીએ? વ્યંજન કહીએ છીએ. વ્યંજનની અંદર પણ જો આપણે જોઈએ અઘોષ ધ્વનિ છબ્દની અંદર ધ્યાન આપજો, મેં બોર્ડ ઉપર લખેલું નથી. અઘોષ ધ્વનિ અને ઘોષ ધ્વનિ એમાં આપણે સમજવાનું છે કે નાદતંત્રી, નાદતંત્રી એટલે જે અવાજ સ્વરૂપે જે બહાર નીકળે છે, જેનો નાદ એટલે અવાજ સંભળાય છે એ જે ધ્વનિ કહીએ છીએ. મહદંશે અલ્પમાત્ર અકંપ અવસ્થામાં કંપે છે એટલે ધ્રુજારી થાય છે. કંપવું એટલે શું? ધ્રુજારી થવે એ ધ્વનિ જે ઉત્પન્ન થાય એને અઘોષ ધ્વનિ તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે જુઓ, જે આપણા કક્કાના અક્ષરો જે છે ક ખ ગ ગ ગ ચ એ બધા શું છે? અઘોષ ધ્વનિ છે. એટલે ઘોષ ધ્વનિ હવે જોઈશું આપણે અઘોષ અને ઘોષ ધ્વનિ. તો નાદતંત્રી સહેજ વધુ કંપનની અવસ્થામાં હોય, અલ્પ માત્રામાં કંપતા હોય, થોડી માત્રાની અંદર ધ્રુજારી થતી હોય એને અઘોષ ધ્વનિ કહેવાય, અને વધારે કંપન થતું હોય, વધારે માત્રાની અંદર ધ્રુજારી થતી હોય એને ઘોષ ધ્વનિ તરીકે ઓળખવામાં આવે છે. એટલે નાદતંત્રી સહેજ વધુ કંપનની અવસ્થામાં હોય ત્યારે જે ધ્વનિ ઉત્પન્ન થાય છે એને ઘોષ ધ્વનિ તરીકે ઓળખવામાં આવે છે. તેવા કયા અક્ષર છે જે કક્કાના મૂળાક્ષરો છે એમાં કથી તે ન સુધીના જે મૂળાક્ષરો છે એમાં જો વધારે ધ્રુજારીથી વધારે કંપનથી ઉત્પન્ન થતા જે મૂળાક્ષરો જે છે એ કયા છે? તો ગ. એને પર ભાર દેવો પડે છે. તો ગણપતિ દાદાનો ગ, ઘરનો ગ, પછી જમરૂખનો જ, જગલાનો જ, ડબ્બાનો ડ, ઢગલાનો ડ, દડાનો ડ અને દરજાનો ડ.
આ બધા જે અક્ષરો છે, મૂળાક્ષરો છે, એ ઘોષ ધ્વનિ છે, જેની અંદર વધારે કંપન થાય છે, વધારે પ્રમાણની અંદર એમ કે કંપનની અવસ્થા હોય છે, એટલે ઘોષ ધ્વનિ છે. આપણને એવા કેટલાય પ્રકારના ઘોષ ધ્વનિ આપેલા છે, કંઠ્ય, તાલવ્ય, મૂર્ધન્ય એટલે કે વત્સ્ય, દંત્ય અને ઓષ્ઠ્ય. તેનું જે ઉત્પન્ન થવાની જે ક્રિયા છે, જુદા જુદા મોઢામાં જે ભાગ છે એ મોઢા જુદા જુદા ભાગોમાંથી એ બહાર નીકળે છે, તો એને કંઠ છે. કંઠ એટલે કંઠમાંથી બહાર આવતા જે શબ્દો છે, અઘોષ અને ઘોષ ધ્વનિ છે, જે અલ્પ પ્રમાણમાં અને મહાપ્રાણની અંદર ઉત્પન્ન થાય છે. તો અઘોષ કંઠમાંથી જે અહીંયાથી ઉત્પન્ન થતા અક્ષરો જે છે એમાં કયા છે? અઘોષ અને ઘોષની અંદર જુઓ, અઘોષની અંદર ક અને ખ. જો અહીંયા કંઠમાંથી ઉત્પન્ન થાય છે ગ અને ગ, જે વધારે ધ્રુજારી થાય છે, કંપન થાય છે, વધારે ભાર દઈને બોલવો પડે છે એ ઘોષ, અને ઓછો ભાર દઈને બોલવો પડે છે એ અઘોષ છે. એટલે કંઠ છે, કંઠમાંથી ઉત્પન્ન થતા તો કયા છે? ક, ખ. તમે જુઓ, તમે બોલશો વિદ્યાર્થી મિત્રો તો જ ખબર પડશે કે ક, ખ એનો અવાજ ક્યાંથી આવ્યો? કંઠમાંથી આવ્યો. ગ, ગ એ પણ તમારે મોઢામાં કંઠમાંથી અવાજ આવે છે, એટલે કે કંઠ ધ્વનિ છે. હવે તાલવ્ય, મોઢાની અંદર ઉપરનો જે ભાગ છે, તાળવું જેને આપણે કહીએ છીએ તાલવ્ય, ત્યાં આપણે જીભ અડે છે. જુઓ, અગો ચ, છ, જ અને જ. એ મૂર્ગન્ય ટ, ઠ, ડ અને ટ. એ પ્રકારે દંત્ય, એટલે દાંતને અડીને જે શબ્દો બોલાય છે, અક્ષર બોલાય છે, એમાં ત, થ. જોઈએ, આપણી જે જીભ છે એ જીભ દાંતને અડે છે, એટલે એ દંત્ય ત, થ, દ અને ધ. એ રીતે ઓષ્ઠ, એટલે ઓઠમાંથી જે ઉત્પન્ન થતો અવાજ છે એ જુઓ તમે, પ. જો આપણા બે ઓઠ હશે, પ, ફ, બ, વ, એ ઓષ્ઠ્ય એમ કે ધ્વનિ છે. ઘોષ અને અઘોષ સંજ્ઞાઓ જે છે એ ધ્વનિના ઉચ્ચારણ વખતે ના તંત્રની વિશિષ્ટ સ્થિતિ દર્શાવે છે. અલ્પપ્રાણ અને મહાપ્રાણ શું છે એ વિદ્યાર્થી મિત્રો સમજો, કે જે સંજ્ઞાઓ છે જે ધ્વનિના ઉચ્ચારણ વખતે અવરોધ થતા જે અવાજ નીકળે છે એનો અવરોધ થાય છે કે અવરોધ દૂર થાય, આવા હવાના જે ધક્કાના જથ્થો છે એને આપણે દર્શાવે છે. દાખલા તરીકે જો ક, ખ એ અગો છે, એટલે અકંપ છે, ઓછા પ્રમાણની અંદર કલ્પે અકંપે છે, અલ્પ માત્રાનો કંપ અનુભવાય છે જે ધ્વનિઓ છે. ક કરતાં ખના ઉચ્ચારમાં ના તંત્રીમાંથી હવા પસાર થાય છે, તે સાથે હવાનો જથ્થો નવો ધ્વનિ ઉત્પન્ન કરે છે, તે મહા પ્રાણ ધ્વનિ છે. ક કરતાં વધારે ના તંત્રીની અંદર હવાનું જે મોજું છે વધારે ઉત્પન્ન થાય છે, આવો જે હવાનો જે જથ્થો વધારે પ્રમાણમાં લાગે છે એને આપણે મહાપ્રાણ ધ્વનિ કહેવામાં આવે છે. અનુનાસિક ધ્વનિ, જે મ, એટલે આપણું જે મુખ છે એનો માર્ગ અવરોધને કારણે બંધ થઈ જાય છે, અને હવાનું મોજું નાક દ્વારા બહાર નીકળે છે. આપણે બોલીએ ત્યારે જે મોઢાનો ભાગ છે બંધ થઈ જાય અને એ હવા રોકાઈ જાય એટલે નાકમાંથી બહાર નીકળે છે, એને અનુનાસિક ધ્વનિ તરીકે ઓળખીએ છીએ. એટલે નાક દ્વારા એને નાસિકા દ્વારા પસાર થાય એને અનુનાસિક ધ્વનિ સંભળાય છે. આમાં આપણને જે કક્કાના જે મૂળાક્ષરો આપેલા છે એમાં જે ચોરસ બોક્સની અંદર આપેલા છે એ અનુનાસિક ધ્વનિઓ છે. તો જો ક, ખ, ગ, ખ, પછી ગ પછી બીજો અક્ષર આપેલો છે તેને આપણે શું કહીએ છીએ? અંગ, ડ કરીને ટપકું આપેલું છે. પછી ચ, છ, જ, જ અને અંજ, ટ, ઠ, ડ, ઢ, ણ, અણ, ત, થ, દ, ધ, ન, પછી પ, ફ, બ, ભ, મ, જેને શું થાય છે? મોઢું બંધ થઈ જાય એટલે એ શબ્દોનો જે ઉચ્ચાર છે એ નાક દ્વારા બહાર નીકળે છે, એટલે અનુનાસિક ધ્વનિ કહેવાય છે. અક્ષર અને વર્ણની અંદર પણ ફેર છે, તો આપણે ભાષાના વિદ્યાર્થી તરીકે વર્ણ અને અક્ષર વિશેનો જે ભેદ છે એની આપણને ખબર હોવી જોઈએ. તો મોટે ભાગે આપણે વર્ણને જ અક્ષર કહીએ છીએ,
પણ ભાષાના વિદ્યાર્થી તરીકે આપણે એ ભેદને આપણે સમજી લેવો જોઈએ. વર્ણમાં સ્વર અને વ્યંજનનો સમાવેશ થાય અને અક્ષરમાં માત્ર સ્વરની તીવ્રતા જ હોય છે. જો વર્ણ કોને કહેવાય? સ્વર અને વ્યંજનનું મિલાવટ હોય એને શું કહેવાય? વર્ણ કહેવાય. અને અક્ષરની અંદર તો માત્ર સ્વરની તીવ્રતા રહેલી હોય છે. હવે કેટલાક આપણને શબ્દો આપેલા છે, તો સ્વર અને વ્યંજનને જોડીને શબ્દ બનાવો. તારા કેટલાક જે શબ્દો છે એને આપણે ઓળખીશું વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા ખ વત્તા અ વત્તા ર વત્તા અ વત્તા છ વત્તા એ, એના ઉપરથી આપણે શબ્દ બનાવો. અહીંયા ખ ખોળો છે એટલે ખ પૂરેપૂરો વ્યંજન નથી, એની અંદર સ્વર ઉમેરવો પડે એટલે આખો ખ બને. હવે ર, તો ર ની અંદર અ ઉમેરી તો આખો ર બને. છ, એમાં મોટી ઈ ઉમેરીએ ત્યારે એની અંદર ઉમેરીએ ત્યારે એ જી બને છે. છ ની અંદર એ ઉમેરીએ એટલે જી બને. એટલે ખ વત્તા અ વત્તા ર વત્તા અ વત્તા છ વત્તા ઈ બરાબર ર જી. એ રીતે આપણે કોઈ બીજો શબ્દ બનાવો. મહાનદ કે ચિનગારી યોગ શબ્દ બનાવીએ. ચિનગારી ચિનગારી શબ્દ બનાવીએ તો વિદ્યાર્થી મિત્રો જુઓ એના ઉપરથી આપણે શબ્દ બનાવશું ચિનગારી. એ જેને સંધિ છૂટી પાડીએ તો પહેલો આપણો જે અક્ષર છે જે ચ છે તેને ચ લખો. ચ ને કુડાક્ષર કરવાનું. પછી એમાં આ રસ્વ છે એટલે એમાં નાની ઈ આવે. વત્તા બીજો કયો અક્ષર આવ્યો? ન. તો ન ની ખોડો કરવાનો. ન ની આગળ આગળ પાછળ કાઢો માત્ર રસ્વ દીર્ઘઈ આપેલી નથી પણ એમાં સ્વર ઉમેરાયેલો છે તે અ. વત્તા ઘા લખેલું છે ઘા એટલે ઘ અક્ષર આપેલો છે. ખોડો કરીને આપણે એની અંદર આ સ્વર ઉમેરાયો છે. આ બોલાય છે ઘ વત્તા આ બરાબર ઘા એટલે ઘ વત્તા આ. પછી ર વત્તા અને ઈ થઈ છે એટલે મોટી ઈ એટલે કયો શબ્દ બન્યો? ચિનગારી. સમજાય ગયું? હવે આ શબ્દો પરથી આ આખો શબ્દ બનાવો હોય, સંધિ છૂટે પાડેલી હોય, લાકડે શબ્દ બનાવો હોય, એવું આવ્યું હોય ચ વત્તા ઈ વત્તા ન વત્તા ઓ વત્તા ગો વત્તા એ વત્તા ર વત્તા ઈ, તો કયો શબ્દ બને? ચિનગારી. આ છૂટું પાડ્યું અને આ જોડ્યું. સંધિ સ્વર અને વ્યંજનને છૂટા પાડો અને જોડીને શબ્દ બનાવો. તો હવે આ વિદ્યાર્થીઓ સ્વર અને વ્યંજનમાં ખબર પડી. તો આ જે તમારે સ્વર અને વ્યંજન છે એ તમારે સારા અક્ષરે ગુજરાતીની નોટની અંદર પાછળ 10 પેજ લેવાના, એમાં વ્યાકરણનો ભાગ અલગ પાડીને આ તમારે વ્યાકરણ લખવાનું જે ચોપડીની અંદર આપેલું છે. હવે આપણે પાઠ 4 ની અંદર કે પાઠ 3 ની અંદર પાઠ 3 ની અંદર ભાષા સજ્જતા આપણને આપેલી છે પાના નંબર 12 ઉપર. તો એ ભાષા સજ્જતા આપણે કોને કહીએ છીએ? એ ભાષાની અજોડ અભિવ્યક્તિને આપણે ભાષા સજ્જતા કહીએ છીએ. તો એની અંદર આપણે વાક્યના પ્રયોગો વિશે, વાક્યના પ્રકાર વિશે સમજાવ્યું છે. વાક્યના પ્રયોગો કયા છે? કર્તરી પ્રયોગ, કર્મણી પ્રયોગ અને ભાવે પ્રયોગ. અને એમાં બીજો એક આવે છે પ્રેરક વાક્ય રચના પણ બને છે. તો આપણે ધોરણ 7 ની અંદર વિધાય વાક્ય, નિષેધ વાક્ય, ઉદ્ગાર વાક્ય, પ્રશ્નાર્થ વાક્ય જેવા વાક્યની આપણે સમજ મેળવી શકીએ છીએ. તો નિષેધ વાક્ય, સાધુ વાક્ય, વિધાય વાક્ય આ જે શબ્દો છે, વાક્યો જે છે કે જુમાય શોખ ખાતર એક પાડો પાડો, બરાબર આ વિધાય વાક્ય છે. બરાબર નિષેધ એટલે નકારાત્મક વાક્ય. પછી પ્રશ્નાર્થ વાક્ય હોય કે પાછળ પ્રશ્નાર્થ હોય, ઉદ્ગાર વાક્ય હોય આ નિષેધ વાક્યમાં પૂર્ણ વિરામ હોય, નિષેધ વાક્ય નકારાત્મક હોય, ત્યારબાદ ઉદ્ગાર વાક્ય હોય તો આની ચિહ્ન આવું પ્રતીક હોય કે એની ઓળખની નિશાની હોય, અને પ્રશ્નાર્થ વાક્ય હોય તો આવું પ્રશ્નાર્થ ચિહ્ન હોઈ શકે, જેની સમજ આપણે ધોરણ 7 ની અંદર સમજ્યા છીએ. તો હવે આપણે ધોરણ 8 ની અંદર વાક્યોના જે મુખ્ય બે પદો છે, કર્તા અને ક્રિયાપદ, કર્તા અને ક્રિયાપદ જેના વિશે આપણે ધોરણ 7 ની અંદર કર્તા અને ક્રિયાપદ વિશે સમજ્યા છીએ. એ ઉપરાંત બીજું પણ એક પદ હોય છે જે કયું છે? કર્મપદ છે.
જે કર્મ એટલે કાર્ય કરીએ છીએ તે વાક્યમાં પ્રયોજ્યતા આ ત્રણેય પદોમાં કોની પ્રધાનતા હોય એના આધારે વાક્યનો પ્રકાર નક્કી થાય છે તો વાક્યના ત્રણ પ્રકાર છે કયા છે કર્તરી પ્રયોગ કર્મણી પ્રયોગ અને ભાવી પ્રયોગ અને એ ઉપરાંત ત્રીજું ચોથું જે છે એ પ્રેરક વાક્ય રચના પણ બનતી હોય છે તો હવે આપણે કર્તરી પ્રયોગમાં જોઈશું વિદ્યાર્થી મિત્રો ચોપડીની અંદર જોજો જેની અંદર કર્તાની પ્રધાનતા હોય છે કર્તા હોય તમે ને ઉભું આપણું જીવન જે છે આપણું જીવનનો જે પાયો ઘડનાર છે આપણા જીવનને પાર પાડનાર કોણ છે ભગવાન છે તો આપણું જે જીવન પાર પાડે છે ભગવાન છે આપણે કોણ છે તે દરેક વ્યક્તિને ઓળખ માટે પોતપોતાનું નામ હોય છે જે જુમો હોય કે એના સિવાય કોઈ પણ નામ હોય કે તમે એક નામ છો વિદ્યાર્થી તરીકે તારું નામ છે સુરેશ છે વિનય છે વિવેક છે ધવલ છે આ બધા કરતા છે નામ સાથે સંકળાયેલા જે છે નામ જે છે એ કરતા છે કયા આપણે કહીએ કે કર્તરી પ્રયોગ કર્તાની પ્રધાનતા હોય કર્તા મુખ્ય હોય જેમાં કર્તાના લિંગ વચન મુજબ પ્રત્યયો ગોઠવાયેલા હોય છે હવે લિંગ અને વચન એટલે શું વિદ્યાર્થી મિત્રો જેમાં નર અને નારી જેને આપણે સ્ત્રીલિંગ અને પુલ્લિંગ કહીએ છીએ પુરુષ જાતિ અને સ્ત્રી જાતિ જે લેડીઝ જાતિ છે એ સ્ત્રીલિંગ છે જે પુરુષો છે એ પુલ્લિંગ છે એટલે પુરુષ જાતિ છે એ લિંગ પ્રમાણે કર્તાના પ્રત્યયો ગોઠવાયેલા હોય છે વચન પ્રમાણે એક હોય તો એક વચન અને એક કરતા જે વધારે હોય બે કે બેથી વધારે હોય એને બહુવચન એટલે લિંગ અને વચન પ્રમાણે જે ગોઠવાયેલા પ્રત્યયો હોય એમાં કર્તાની પ્રધાનતા હોય એ કર્તાની પ્રયોગ તરીકે ઓળખીએ છીએ દાખલા તરીકે જો જુમાએ છ ખાતર એક પાયો પાડ્યો અહીંયા આપણે લખ્યું છે કર્તાની પ્રધાનતા હોય જેમાં કર્તાના લિંગ વચન મુજબ પ્રત્યયો ગોઠવાયેલા હોય કે જુમાએ છ ખાતર એક પાયો પાડ્યો અહીંયા જુમો જુમો એક નામ છે વ્યક્તિ છે એને કર્તા કહી શકાય શું કહેવાય જે કર્તાની પ્રધાન છે કોણે કોણે જુમો પાડો પાડ્યો જુમાએ બરાબર શું પાડ્યું શુંથી પ્રશ્ન પૂછાય એ કર્મ છે બરાબર અને કોણથી પ્રશ્ન પૂછાય એ કર્તા છે તો જુમાએ શો ખાતર એક પાડ્યો પાડ્યો અહીંયા કર્તા અને ક્રિયાપદ જોવાનું છે કર્તામાં છે જુઓ અને અહીંયા ક્રિયાપદ શું છે પાડ્યો પાડ્યો રમ્યો હસ્યો પડ્યો દોડ્યો લખે છે એ બધા શું છે ક્રિયાપદ છે એ રીતે કર્મણી પ્રયોગ છે તેના જોઈશું તો કર્તાની પ્રયોગના કેટલાક વાક્યો તમને ચોપડીની અંદર આપેલા છે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈશું કે જુમાઈ શોખ ખાતર એક પાડો પાડ બરાબર હવે જુમાઈએ શોખ ખાતર જુમો તો કરતા બન્યો હવે આપણે લિંગ જોઈએ લિંગ એટલે કયો છે જુમો પુરુષ છે કે સ્ત્રી છે તો પુરુષ છે એટલે પુરુષ જાતિ છે એટલે પુલ્લિંગ છે એટલે લિંગ કહેવાય લિંગ કહી પુલ્લિંગ પુરુષ જાતિ છે અને વચન જુમો એક જ છે બીજો જુમાની વાત નથી જે પાઠની અંદર આપણને જુમો વિસ્તી વિશે શીખ્યા એ જુમાની એ વાત છે એટલે જુમો એક વચનમાં છે એને એક પાડો પાડે એટલે એને એના પ્રત્યયો ગોઠવાયેલા હોય છે છ ખાતર એક પાડો પાડ્યો પાડ્યો એ શું છે ક્રિયાપદ છે બરાબર બીજા વાક્યમાં જોઈએ જુમો વિસ્તી પોતાનો હોકો કગડાવતો માનાલે એક ચિંગારી આપી જુમો સવારનો પાંચ વાગ્યાનો નીકળ્યો તેણે મોટેથી બૂમ પાડી કાંઈ કોઈ દાંત વગર ખાઈ શકે ખરું અહીંયા પ્રશ્નાર્થ વાક્ય છે દાંત વગર ચાવીને ખાઈ શકાય ખરું એમ પ્રશ્ન પૂછ્યો છે તે એકદમ રસ્તા તરફ દોડ્યો જુમો અને વેણો ફરવા નીકળ્યા જે કર્તરી પ્રયોગ સકર્મક હોય તેનો કર્મણી પ્રયોગમાં અને અકર્મક હોય તેનો ભાયોગ ભાવે પ્રયોગની અંદર રૂપાંતર કરી શકાય છે જેમાં કર્મની હાજરી હોય સકર્મક અને કર્મની હાજરી ન હોય અકર્મક હવે એના ઉપરથી આપણે જોઈશું કર્મણી પ્રયોગ જેની અંદર કર્તરી પ્રયોગની અંદર શું હતું કર્તાની પ્રધાનતા હતી જ્યારે કર્મણી પ્રયોગની અંદર કોની પ્રધાનતા હોય કર્મની પ્રધાનતા હોય છે સકર્મક વાક્ય રચના હોય કર્મ સાથે હોય છે
એમાં કર્મના લિંગ વચન મુજબ પ્રત્યયો ગોઠવાયેલા હોય છે. આમાં શું હતું, કર્તરી પ્રયોગની અંદર કર્તાના લિંગ વચન મુજબ પ્રત્યયો ગોઠવાયેલા હોય, જ્યારે કર્મમાં કર્મણી પ્રયોગની અંદર કર્મના લિંગ વચન મુજબ પ્રત્યયો ગોઠવાયેલા હોય છે. કે જુમાથી શોખ ખાતર એક પાડો પડાયો, એ જુમો એક વચનમાં જુમો બોલતા હતા આપણે, જુમાએ શોખ ખાતર એક પાડો પાડ્યો. હવે અહીંયા જો કર્તાની અંદર ફેરફાર થયો, એ પ્રત્યયમાં એમાંથી કયો પ્રત્યય આવ્યો, હી. અહીંયા જુમા એ હતો પ્રત્યય, એનો કયો પ્રત્યય આવ્યો, હી પ્રત્યય આવ્યો. કયો આવ્યો જોઈએ, જુમાથી શોખ ખાતર એક પાડો, અહીંયા પાડો હતો, અહીંયા એ પ્રત્યયની સાથે પાડ્યો શબ્દ હતો, ક્રિયા પદ હતું. અહીંયા થી કર્તામાં ફેરફાર થયો, કર્મણમાં કર્મણી પ્રયોગમાં રૂપાંતર થયું, એટલે જુમા એ માંથી થી પ્રત્યય લાગ્યો. કર્મણી પ્રયોગની અંદર જો અહીંયા પ્રત્યય બદલાયો, એટલે થી શોખ ખાતર એક પાડો, અહીંયા પાડો હતો પાડો, અહીંયા પાડો પાડો પડાયો, એટલે પડાયો. અહીંયા લિંગ વચન પ્રમાણે એના પ્રત્યયો બદલાય છે. એટલે જો મહાનગર તરફથી એક ચિનગારી અપાય, કર્તારી વાક્ય પ્રયોગની અંદર જો મહાનગરે એક ચિનગારી આપી, અહીંયા શું થયું, મહાનગર તરફથી એક ચિનગારી અપાય, એટલે કર્મણી પ્રયોગમાં કેટલી વાર કર્તા વગરની વાક્ય રચના પણ જોવા મળે છે. એટલે કે કર્તાનો લોપ થયો હોય તેવા વાક્યનો ઉપયોગ થાય છે. આમાં જુમો જેમ કર્તા હતું એમાં આમાં કર્તા આપેલું નથી, એટલે કર્તા વગર કર્તાનો પણ લોપ થયેલો હોય છે. દાંત વગર કાંઈ ખવાય, આમાં કોઈ કર્તા છે નહીં, એટલે કર્તાનો લોપ થયેલો છે એવા કર્મ કર્મણી પ્રયોગ છે. હવે આપણે ત્રીજો જોઈશું, વિદ્યાર્થી મિત્રો ભાવિ પ્રયોગ, જેમાં ક્રિયાપદની પ્રધાનતા હોય છે. શું હોય છે, ક્રિયાપદની પ્રધાનતા હોય છે. ક્રિયાપદ એટલે આપણે પાડ્યો પડાયો એ બધા શું છે, ક્રિયાપદો છે વિદ્યાર્થી મિત્રો. તો ક્રિયાપદની પ્રધાનતામાં કર્તાની પ્રયોગની અંદર કર્તાની પ્રધાનતા હોય, કર્મણી પ્રયોગની અંદર કર્મની પ્રધાનતા હોય, જ્યારે ભાવિ પ્રયોગની અંદર ક્રિયાપદની પ્રધાનતા હોય છે. અકર્મક વાક્ય રચના હોય છે, દાખલા તરીકે જો જુમાથી સવારમાં ફરવા નીકળાયું, જુમો સવારે ફરવા નીકળ્યો, નીકળ્યો અને એનાથી નીકળાયું, જે કર્મની અંદર નીકળ્યો અને નીકળાયું, નીકળ્યો નીકળ્યો પરથી કયો શબ્દ બને નીકળાયો. આ ક્રિયાપદની અંદર આ શબ્દ ઉમેરાય છે અને આમાંથી અળ્યોમાંથી આપણે નીકળાયું જે ક્રિયાપદની અંદર ફેરફાર થાય છે, એટલે આમાં ક્રિયાપદની પ્રધાનતા જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા જો જુમાથી સવારમાં ફરવા નીકળાયું, પછી જો તેનાથી મોટેથી બૂમ પડાઈ, જુમો મોટેથી બૂમ પાડે છે અને પાડવા ઉપરથી શું થયું, પડાઈ, એમાં ડામાં પડાઈ એમાં આ પ્રત્યય લાગ્યો અને પડાઈ થઈ ગઈ. તેનાથી એકદમ કર્તા તરફ દોડાયું, દોડ્યો અને દોડાયું. જુમા અને વેણુની ફરવા નીકળાયો, જુમો અને વેણુ ફરવા નીકળ્યા, નીકળ્યા પરથી શું થયું, નીકળાયું, જે ક્રિયાપદની પ્રધાનતા આપણને જોવા મળે છે, જેને આપણે કહીએ છીએ ભાવિ પ્રયોગ. કેટલી વખત આપણને આપણે લખ્યું છે કે આંશિક સ્વરૂપે આપણને પ્રેરક વાક્ય રચના પણ થતી જોવા મળે છે. તો હવે પ્રેરક રચના જોઈશું કે ક્રિયાપદમાં જ્યારે ક્રિયા કરવા માટે પ્રેરવાનો અર્થ હોય, ક્રિયા કરવા માટે પ્રેરવાનો, ક્રિયા શું કરવાની છે એની માટે પ્રેરક રૂપ આપવાનું છે. તો આવા જ્યારે પ્રેરક વાક્ય પ્રયોગ બને છે એને પ્રેરક વાક્ય રચનામાં ક્રિયાપદનું પ્રેરક રૂપ વપરાય છે. કે જુમો ભૂમો પાડે છે, સાદું વાક્યને પ્રેરક વાક્ય કોડ પર લખેલા છે કે જુમો ભૂમો પાડે છે. તો જ્યારે જુમો લોકો પાસે ભૂમો પડાવે છે
એ પાડે છે અને લોકો પાસે પણ પડાવે છે, એટલે પ્રેરણા કરે છે, હું કરું ને તમે પણ કરો, એટલે અક્ષય લેસન કરે છે, અક્ષય લેસન કરાવે છે, એ પણ કરે છે અને બીજા પાસે પણ કરાવે છે, જે પ્રેરણાદાયી છે, જે પ્રેરક રચના બને છે। તો વિદ્યાર્થી મિત્રો હવે આ જે તમારે બોર્ડ ઉપર જે છે એ તમારે સ્પષ્ટ જોવા માટે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે બોર્ડ ઉપર આપણે શું લખેલું છે, વાંચી શકાય છે અને એના આધારે તમારે નોટની અંદર પણ લખવાનું છે કે પ્રેરક વાક્ય પ્રયોગની અંદર શું બન્યું, કાર્ય પ્રયોગ, પ્રેરક વાક્ય પ્રયોગ, ફરીથી તમને કહું છું કર્તરી પ્રયોગ, કર્મણી પ્રયોગ અને કાર્ય પ્રયોગ, વાક્યના પ્રકાર કેટલા, ત્રણ, કર્તરી, કર્મણી અને કાર્ય, અને એના ઉપરાંત બીજો કયો બન્યો, પ્રેરક વાક્ય, પ્રેરક વાક્યની અંદર પણ શું બન્યો, ક્રિયાપદમાં જ્યારે ક્રિયા કરવા માટે એને પ્રેરવાનો અર્થ હોય, પ્રેરણા આપવાનો અર્થ બતાવતો હોય એને આપણે પ્રેરક વાક્ય રચના કહીએ। એ સાધુ વાક્યને પ્રેરક વાક્ય આપણને આપેલા છે, જુમો બૂમો પાડે છે, જુમો લોકો પાસે બૂમો પડાવે છે, અક્ષય લેસન કરે છે, અક્ષય લેસન કરાવે છે, આ પ્રેરક પ્રયોગની અંદર પ્રેરિત કરતા મૂકીને પણ પ્રેરક વાક્યની રચના થઈ શકે છે। તો વિદ્યાર્થી મિત્રો આ વ્યાકરણને આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ, જેમ જેમ આગળ પાઠ શીખતા જઈશું અને જેમ જેમ આગળ વ્યાકરણ આવતું જશે તેમ આપણે એની સમજ આપતા જઈશું। તો તમારે જે વ્યાકરણ અહીંયા સમજાવવામાં આવે એ વ્યાકરણ તમારે વિદ્યાર્થી મિત્રો ગુજરાતી નોટની અંદર પાછળના જે 10 પેજ છે ત્યાં ચોપડી છે એ નોટ સમજી લેજો, કે પાછળના જે 10 પેજ છે એ પાછળના 10 પેજ ગણીને તમારે આ વ્યાકરણ અહીંયા લખવાનું અને આ જે બોર્ડ ઉપર લખાયું છે એ અને તમારે ચોપડીની અંદર જે આપેલું છે એ તમારે લખવાનું છે। સ્કૂલો ખુલશે ત્યારે આપણે બધી આ નોટો ચેક કરીશું। એકવાર વિદ્યાર્થી મિત્રો આ વ્યાકરણને વાંચો, સમજો અને એનો મહાવરો કરજો જેથી કરીને તમને વ્યાકરણની અંદર સમજ પડે। આવજો, બાય।